दोस्तों आगळ वधीए पहेला सब्सक्राइब बटन जरूरथी दबावो अने हाँ बेल बटन पण दबावो जेथी अमारा अपलोड करेला दरेके दरेक वीडियो तमने सौथी पहेला अने जल्दी मळी शके। પૃથ્વીના ભ્રમણને લીધે અક્ષાંશ સાથે જીમાં થતો ફેરફાર વેરિયેશન ઇન ગ્રેવિટેશનલ એક્સેલરેશન જી ડ્યુ ટુ લેટિટ્યુડ વિથ લેટિટ્યુડ એન્ડ અર્થ રોટેશન। હવે આ બાબતને આપણે એ રીતે સમજી શકીએ કે માની લો કે કોઈ પદાર્થ વર્તુળાકાર ગતિ કરે છે, આપણે વર્તુળાકાર ગતિ તો ભણી ગયા છે, ધારો કે કોઈ પદાર્થ વર્તુળાકાર ગતિ કરે છે તો વર્તુળાકાર ગતિ કરે ત્યારે એના પર લાગતું કેન્દ્ર ત્યાંથી બળ સેન્ટ્રીફ્યુગલ ફોર્સ કઈ તરફ લાગશે તેના સેન્ટરથી અવે ફ્રોમ ધ સેન્ટર। સપોઝ આપણે એમ વિચારી લઈએ કે એક સર્ક્યુલર પથ પર એક બોડી આ પદાર્થ ગતિ કરે છે આ પ્રમાણે આપણે ભણી ગયા છીએ 11th સ્ટાન્ડર્ડ માં આપણે ભણી ગયા છીએ કે ધારો કે એમ દળનો એક પદાર્થ સર્ક્યુલર પથ પર ગતિ કરે છે, સર્ક્યુલર પથ પર ગતિ કરતો હોય અને એનું એમ દળ હોય તો એના પર અવે ફ્રોમ ધ મતલબ ત્રિજ્યાની દિશામાં બહારની તરફ એક ફોર્સ લાગે છે, આ ફોર્સને આપણે શું કહીએ છીએ કેન્દ્ર ત્યાગી બળ, જેને કહીએ છીએ mv² / r। તો આ ફોર્સ એ બહારની તરફ લાગે છે તો આ બોડી ગોળ ગોળ રોટેશન કરે છે મતલબ ગોળ ગોળ ભમે છે સર્ક્યુલર પથ પર ગોળ ગોળ ભમે છે એટલે લાગે છે। હવે આ જ કિસ્સો જો આપણે આપણા અર્થના સંદર્ભમાં લઈએ, ધારો કે આપણે પૃથ્વીના સંદર્ભમાં આને લઈ લઈએ કે આપણે જે અર્થ છે અર્થ આપણે જાણીએ છીએ પોતાની ધરી પર કેવી રીતે ફરે છે, પોતાની ધરી પર એક્સિસ પર કેવી રીતે ફરે છે, પશ્ચિમ થી પૂર્વ ફરે છે કે પૂર્વ થી પશ્ચિમ, ફ્રોમ વેસ્ટ ટુ ઈસ્ટ ઓર ઈસ્ટ ટુ વેસ્ટ, વેસ્ટ ટુ ઈસ્ટ, યસ બીકોઝ ઓફ કારણ કે જે આપણો સૂર્ય છે સૂર્ય પૂર્વમાં ઉગે છે અને પછી આમ ગતિ કરી અને પશ્ચિમમાં આથમતો હોય તો આપણે અર્થની મૂવમેન્ટને પશ્ચિમ થી પૂર્વ તરીકે લઈ શકીએ બરાબર। તો ધારો કે આ નોર્થ સાઉથ ઈસ્ટ અને વેસ્ટ તો આ પ્રમાણે અર્થ રોટેશન કરે છે એમ માની લઈએ તો અર્થ રોટેશન કરે તો આપણે ચાર ગતિનો નિયમ રોટેશનલ મોશનમાં જાણીએ છીએ। રોટેશનલ મોશનની ડેફિનેશન શું કહે છે કે જો કોઈ બોડી રોટેશનલ મોશન કરતી હોય તો તેનો દરેકે દરેક પાર્ટિકલ શું કરતો હશે સર્ક્યુલર પથ પર મોશન કરતો હશે, વર્તુળમય ગતિ કરતો હશે। એનો અર્થ એવો થયો કે ધારો કે એમ દળનો પદાર્થ છે એ પદાર્થ અર્થની રોટેશન સાથે શું થતું હશે પોતાના સર્ક્યુલર પથ પર ઘૂમતો હશે, સર્ક્યુલર પથ પર ઘૂમતો હશે તો એની પર લાગતું કેન્દ્ર ત્યાગી બળ એ કઈ દિશામાં હોય, સેન્ટ્રીફ્યુગલ ફોર્સ કઈ દિશામાં હોય, બહારની તરફ હોય અને જો એ બહારની તરફ હોય તો આ જે બળ છે એ બળ આમ થઈ અને આમ બહારની તરફ જવા માટે છે એ પશ્ચિમથી પૂર્વ તરફ ફરી રહી છે તો અર્થ પશ્ચિમ થી પૂર્વ તરફ ફરશે એટલે એની તરફ ધારો કે એક એમ કર છે આપણે ઇન્ડિયાની વાત કરીએ તો આપણો ઇન્ડિયા ક્યાં છે એ આ રહ્યો બરાબર આ ઇન્ડિયા છે તો અહીંયા રહેલો કોઈ પણ કણ એટલે એક સર્ક્યુલર પથ પર ગતિ કરશે મતલબ એ સર્ક્યુલર પથ બનાવશે। હવે અહીંયા સર્ક્યુલર પથ બનાવશે એટલે એના પર લાગતું જે કેન્દ્ર ત્યાગી બળ હશે ક્યાં હશે બહારની તરફ હશે, બહારની તરફ હશે અને આ જ એમ બોડી પર અર્થના અર્થ દ્વારા લાગતો ગ્રેવિટેશન ફોર્સ ક્યાં હશે અંદરની તરફ હશે। તો એનો અર્થ એવો થયો કે જો કોઈ બોડી સ્થિર છે મોશન નથી કરતી, ધારો કે આ એક પદાર્થ છે આ મોશન નથી કરતો તો મારી પાસે રહેલો આ જે બીજો પદાર્થ છે ને આ બીજો પદાર્થ એને આકર્ષશે, આકર્ષશે એટલે જે બળ છે એ આના દ્વારા લાગતું ગુરુત્વાકર્ષણ બળ કહેવાય, પરંતુ અર્થ પર તો મુવમેન્ટના કારણે એક્સ્ટ્રા ફોર્સ લાગે છે એ ફોર્સ ક્યાં લાગે છે બહારની તરફ, કેમ બહારની તરફ લાગે છે અર્થના રોટેશનના કારણે, અર્થના રોટેશનના કારણે બહારની તરફ જે ફોર્સ લાગે છે
એ ફોર્સ આ ફોર્સમાં શું કરે છે? ઘટાડો કરે છે. મતલબ આ જે અર્થ છે, અર્થ પોતાની જે ધરી પર ગોળ ગોળ ફરે છે, એ ગોળ ગોળ ફરવા દરમિયાન એનો ગ્રેવિટેશનલ ફોર્સ તો ઇનસાઇડ લાગશે, પરંતુ આઉટસાઇડ એક બીજો ફોર્સ લાગે છે. એ ફોર્સ કયો લાગે છે? સેન્ટ્રિપેટલ ફોર્સ, જેને કેન્દ્ર ત્યાગી બળ કહે છે. તો કેન્દ્ર ત્યાગી બળ બહારની તરફ લાગે છે, તો આ ફોર્સ ની અંદર એક ફોર્સ આમ લાગે ને બીજો ફોર્સ આ પ્રમાણે લાગે, તો ફોર્સ માં શું કરશે? ઘટાડો કરશે. ઘટાડો કરશે તો ફોર્સ કેવું થઈ જશે? ડિક્રીઝ થશે. ને ફોર્સ ડિક્રીઝ થશે એનો અર્થ શું થયો? કે જે ગ્રેવિટેશન ફોર્સ છે એમાં ઘટાડો થાય. ને ગ્રેવિટેશન ફોર્સ માં ઘટાડો થાય તો ઓફકોર્સ ગ્રેવિટેશનલ એક્સેલરેશન માં પણ ઘટાડો થાય. ઓકે, ધેટ ઇઝ ધ ફર્સ્ટ મેજર કોન્સેપ્ટ ઓફ ધીસ ટોપિક. અને બીજા કોન્સેપ્ટને આપણે આ રીતે સમજી શકીએ કે ધારો કે આ આપણી અર્થ છે, અર્થને આપણે જ્યારે હાફ સેમી સર્કલ માં બનાવ હાફ સેમી સ્ફિયર માં બનાવીએ, અર્ધ ગોળાકાર, કારણ કે ભૌગોલિક રીતે આપણે જીઓગ્રાફિક પણ સમજવી પડશે કે જીઓગ્રાફી અહીંયા શું છે, તો આ અર્થને હાફ સેમી સ્ફિયર તરીકે બનાવીએ તો કઈ રીતે બનશે? તો આ પ્રમાણે ધારો કે આ અર્થ છે, અર્થ નો હાફ પોર્શન ધારો કે ઇક્વેટોરિયલ લાઈન છે, વિષુવવૃત્તીય લાઈન. આ વિષુવવૃત્તીય લાઈન અને આ થઈ એની એક્સિસ લાઈન, જેના આધારે આ રોટેશન કરે છે. આ ધારી લો કે આપણી એક્સિસ લાઈન છે, તો એનો સેન્ટર છે. હવે આ સેન્ટરને આપણે કઈ રીતે સમજીશું? તો આ સેન્ટરને આપણે આ રીતે સમજીએ કે ધારો કે આ ઇક્વેટોરિયલ લાઈન છે, તો આપણો જે ગ્લોબ છે ને એ ગ્લોબ આ પ્રમાણે બને છે. આ અર્ધગોળો સેમિસ્ફિયર. હવે સેમિસ્ફિયર નું આ જો સેન્ટર લઈએ, તો આ સેન્ટર કયું કહેવાય? ઇક્વેટોરિયલ લાઈન અને પોલર લાઈન એક્સિસ, એ બંનેનો જે ઇન્ટરસેક્શન પોઈન્ટ છે. હવે ઇન્ટરસેક્શન પોઈન્ટ થી આપણે ધારો કે એક અહીંયા ઇન્ડિયાની વાત કરીએ, ધારો કે અહીંયા ઇન્ડિયા છે, આપણે ઇન્ડિયાને આ રીતે કલ્પી લઈએ કે પૃથ્વીના આ સ્થાને છે, તો અહીંયાથી જે કોઈ પણ એમ માસની બોડી છે એનો સેન્ટર સાથેનો જે એંગલ છે, એંગલ ને હું શું કહું? લેમ્બડા કહું. તો અહીંયા આ એંગલ આ રીતે બનશે કે એની જે ઇક્વેટોરિયલ લાઈન છે એ લાઈન સાથે આ એક પોઈન્ટ મળ્યો મને, એક પોઈન્ટ મળ્યો. હવે મારે અહીંયા તો હું અહીંયા ઉભો છું ધારો કે, તો હું એમ ઈચ્છું કે એક દિશા મેં પકડી, એ દિશામાં એક પોઈન્ટ છે, પણ મારા માટે તો ચારે બાજુ દિશાઓ છે, તો બીજી દિશામાં પણ એ જ એંગલ એ પોઈન્ટ છે, ત્રીજી દિશામાં પણ એ જ એંગલ એ પોઈન્ટ છે, ચોથી દિશામાં પણ એ જ એંગલ એ પોઈન્ટ છે. તો એ બધા જ પોઈન્ટ નું ઇન્ટરસેક્શન બનાવીએ, તો એ બધા જ પોઈન્ટ નું ઇન્ટરસેક્શન બનાવીએ તો આપણને એક લાઈન મળે છે. આ પ્રમાણે એક લાઈન મળે છે. આ પ્રમાણે તો આવી પૃથ્વી પર આવી તમે અનેક લાઈન જોઈ શકશો. પૃથ્વીના ગોળાનો સામાન્ય રીતે અભ્યાસ કરશો તમે, તો બિલકુલ મધ્યમાં મિડલમાં જે લાઈન છે જેને આપણે ઇક્વેટોરિયલ લાઈન કહીએ છીએ, વિષુવવૃત્તીય લાઈન. અને આ લાઈન પછી ઉપરની તરફ પણ અનેક લાઈનો છે જેના સર્કલ ધીરે 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 નાના થતા જાય, પણ દરેકનું સેન્ટર ક્યાં હોય? એની આ એક્સિસ પર હોય. તો સર્કલ ધીરે ધીરે નાના થતા જાય અને નીચેની તરફ પણ આ પ્રમાણે સર્કલ ધીરે ધીરે નાના થતા જાય. મતલબ અર્થને અનેક પાર્ટમાં વિભાજન કરી દેવામાં આવે છે. ને અર્થને આ અનેક પાર્ટમાં વિભાજન કરી, તમે જાણતા હશો કે આ જે આટલા પાર્ટમાં વિભાજન કરી એનું નામ ડિગ્રી પર આપવામાં આવ્યું છે. વચ્ચે છે જીરો. આપણે જાણીએ છીએ કે જીરો થી ઉપરની તરફ જઈએ તો 23.5 એ કર્કવૃત આવે છે, અને એનાથી નીચે જઈએ તો 23.5 એ મકરવૃત આવે છે. તો આ પ્રમાણે જીરો થી 1 ડિગ્રી, જીરો થી આ જીરો લાઈન છે, 1 ડિગ્રી, 2 ડિગ્રી, 3 ડિગ્રી, 4 ડિગ્રી, અપ ટુ આમ કરતા કરતા એક્ઝેક્ટ જો 90 ડિગ્રી થાય તો ક્યાં આવી જશે? એક્ઝેક્ટ ઉપર. બરાબર એ જ પ્રમાણે આમથી 1 ડિગ્રી, 2 ડિગ્રી, 3 ડિગ્રી ને 90 ડિગ્રી એટલે એકદમ નીચે. તો ઉપરની તરફ પોલ સાથે જે એંગલ બને છે, તો આ પોલ સાથે બનતા એંગલ ને આપણે કેટલો કહીએ? 90 ડિગ્રી. જ્યારે નીચેના પર પોલ સાથે બનતા એંગલ ને આપણે 90 કહીએ, કારણ કે ઇક્વેટોરિયલ લાઈન છે. તો હવે
તમે સમજી શકશો કે આ જે વિભાગો પાડવામાં આવ્યા છે એ વિભાગો કેમ પાડવામાં આવ્યા છે. તો જે તે બિંદુથી અર્થ સાથેનો એનો એંગલ, આજે પૃથ્વીના જે તે બિંદુએ થી એના સેન્ટર સાથે એંગલ બનાવીએ, કોની લાઈન સાથે? ઇક્વિટોરિયલ લાઈન સાથે. તો ઇક્વિટોરિયલ લાઈન સાથે બનાવેલા એંગલ, ધારો કે તમે અહીંયા છો, તો અહીંયાથી તમે જે એંગલ બનાવો છો, ધારો કે 10 ડિગ્રી છે, ઉપર છો તમે, તો ધારો કે આ એંગલ 15 ડિગ્રી છે. તો આ 15 ડિગ્રી વાળા અનેકે અનેક પોઈન્ટ મળશે, અનેકે અનેક પોઈન્ટ મળી અને એક સ્ફિયર ની રચના, એક સર્કલ ની રચના કરે છે. તો આપણ ધારો કે ઇન્ડિયા પર આપણે છીએ, તો અહીંયાથી એક આખી લાઈન મળે છે. આપણે જાણો છો તમે જે 23.5 ડિગ્રી સેલ્સિયસ અહીંયાથી આપણે, ધારો કે આપણે અહીંયા આપણા પાલનપુરથી અમદાવાદ જઈએ, તો પાલનપુરથી અમદાવાદ જઈએ એટલે મહેસાણા છોડીને જયારે આપણે આગળ જઈએ છીએ ત્યારે બોર્ડ લખેલું આવે છે કે કર્કવૃત અહીંથી પસાર થાય છે. તો કર્કવૃત અહીંથી પસાર થાય છે, આ કર્કવૃત કેટલો છે? 23.5 ડિગ્રી. કેમ ડિગ્રી નામ આપવામાં આવે છે? કે એના સેન્ટર સાથે ઇક્વિટોરિયલ લાઈન શું બનાવે છે? એંગલ બનાવે છે. અને એ એંગલ ના બધા જ પોઈન્ટ, કારણ કે અહીંયાનો અહીંયાના બધા જ પોઈન્ટ્સ સેન્ટર સાથે સેમ બનાવશે, અને આ સેમ સેન્ટર સાથે બનાવેલા એંગલ ના કારણે આપણે એને એન્ગ્યુલર નામ આપીએ છીએ. અને આ એંગલ, એન્ગ્યુલર જે એનો યુનિટ આપીએ છીએ, એ યુનિટ ના કારણે જ એને 1 ડિગ્રી, 2 ડિગ્રી, 3 ડિગ્રી, 4 ડિગ્રી કહીએ છીએ. તમે અર્થનો જયારે અભ્યાસ કરશો ત્યારે અર્થમાં તમને ઉભી લાઈન પણ જોવા મળે છે. આ ઉભી લાઈન છે જેને આપણે રેખાંશ કહીએ છીએ, એલ્ટિટ્યુડ. આને કહીએ છીએ લેટિટ્યુડ ને આને કહીશું એલ્ટિટ્યુડ. તો એલ્ટિટ્યુડ જેને કેટલાક લોકો લોન્જિટ્યુડ કહે છે. હવે અહીંયા આગળથી ઝીરો લાઈન લગભગ તો અહીંયા આગળ જે ગ્રીનિચ છે, ગ્રીનિચ પાસેથી પસાર થાય છે. તો આ જે ઝીરો લાઈન છે, ઝીરો લાઈન ના એક તરફના સેમિસ્ફિયર ને જેને નામ આપે છે ઈસ્ટર્ન સેમિસ્ફિયર અને વેસ્ટર્ન સેમિસ્ફિયર. આપણે ઈસ્ટર્ન સેમિસ્ફિયર માં છીએ, મતલબ પૂર્વ ગોળાર્ધ અને પશ્ચિમ ગોળાર્ધ એવું નામ આપવામાં આવે છે. ઇક્વિટોરિયલ લાઈન ના કારણે જે નામ આપવામાં આવે છે એને ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધ નામ આપવામાં આવે છે. અર્થ છે 23.5 ઝુકેલી હોવાના કારણે અમુક સીઝન્સ ને એ બધી ઘટનાઓ જોવા મળે છે. હવે આપણે જોઈએ કે આજે લોન્જિટ્યુડ અને લેટિટ્યુડ લાઈન્સ ના કારણે આજે એનો જે પોઝિશન છે, જીપીએસ સિસ્ટમ એના કારણે જ વર્ક કરે છે કે લોન્જિટ્યુડ અને લેટિટ્યુડ લાઈન ના કારણે એક્ઝેક્ટ તમે જયારે આવી માહિતી મેળવીએ કે આપણે ક્યાં છીએ, દાખલા તરીકે પાલનપુરમાં છીએ, તો પાલનપુરમાં તમે જયારે ગૂગલ મેપ ખોલો અને તમારા લોકેશન પર જયારે લોંગ પ્રેસ કરશો ને, તો ઉપર તમારા અક્ષાંશ અને રેખાંશ લખેલા આવશે. અક્ષાંશ અને રેખાંશ ના કારણે તમારે એક્ઝેક્ટ લોકેશન ખબર પડી જાય. જીપીએસ સિસ્ટમમાં હું જયારે અમદાવાદ ગયો તો મેં મારા મિત્રને કહ્યું કે ક્યાં છે હનુમાન, તો પહેલી વખત એના ઘરે ગયો તો એનું ઘર નતું જોયું, તો એને મેં કહ્યું કે એક કામ કરીને મિત્ર તારો લોકેશન મને મોકલી દેને. તો એને જીપીએસ સિસ્ટમથી પોતાનું લોકેશન શેર કર્યું. તમે જયારે ઓપ્શનમાં જશો ને તો શેર માય લોકેશન આવે છે, ને શેર માય લોકેશન કરીને આપણે જયારે કોઈને મોકલીએ તો જયારે એન્ટર કરે ત્યારે એક્ઝેક્ટ લોકેશન મળે, ને પછી ફાઇન્ડ વે કરીએ એટલે એનો આખો જ રસ્તો બતાવે છે, અને એ રસ્તાના આધારે આપણે પૂછ્યા વગર ગાડી લઈને ત્યાં સુધી પહોંચી શકીએ. તો આ જે ગૂગલ મેપ પરથી પણ, ને આ બધું એ આ જિયોગ્રાફિકલ મેથડ છે, મતલબ કે જે લોન્જિટ્યુડ અને લેટિટ્યુડ લાઈન્સ છે, આ લોન્જિટ્યુડ અને લેટિટ્યુડ લાઈનના આધારે આપણે એનું લોકેશન ફાઇન્ડ કરી શકીએ. તો હવે મારી પાછળ નાવ કમ ટુ ધ પોઈન્ટ, ઇટ વોઝ ધ જિયોગ્રાફિકલ ટોપિક. તો અહીંયા ફરી પાછા આપણે ટોપિક પર આવીએ. તો હવે આપણે અક્ષાંશને કઈ રીતે વ્યાખ્યાયિત કરીશું? અક્ષાંશ પૃથ્વી પરના કોઈ પણ સ્થળેથી, પૃથ્વી પરના કોઈ પણ સ્થળેથી પૃથ્વીના કેન્દ્ર સાથે
ચતુર્વૃત્તીય રેખા વચ્ચે કેન્દ્ર સાથે જોડતી રેખા અને વિષુવવૃત્તીય રેખા વચ્ચે આંતરેલા ખૂણાને જે તે સ્થળનો અક્ષાંશ કહે છે. લોન્જિટ્યુડ, લેટિટ્યુડ. તો આ અક્ષાંશ પરના કોઈ પણ સ્થળે, પૃથ્વી પરના કોઈ પણ સ્થળેથી પૃથ્વીના કેન્દ્ર સાથે જોડતી રેખા, મતલબ કે પૃથ્વીનું આ સ્થળ છે તેના કેન્દ્ર સાથે જોડતી રેખા અને વિષુવવૃત્તીય રેખા વચ્ચે જે ખૂણો અંતરે, માની લો કે અહીંયા જે ખૂણો અંતરે છે એને આપણે શું કહીએ છીએ? લેમ્ડા. ઓકે, હવે જયારે અર્થ રોટેશન કરે, ફરીથી સમજી લઈએ, અર્થ જયારે પશ્ચિમ થી પૂર્વ રોટેશન કરતી હોય, તો પશ્ચિમ થી પૂર્વ રોટેશન કરતી હોય ત્યારે એમ દળના પદાર્થ પર બહારની તરફ શું લાગે? કેન્દ્ર ત્યાગી બળ લાગે છે. તો આ કેન્દ્ર ત્યાગી બળ લાગે છે. આ કેન્દ્ર ત્યાગી બળ એ ગુરુત્વાકર્ષણ બળની વિરોધી દિશામાં લાગતું હોવાથી ઓબ્વિયસલી ગુરુત્વાકર્ષણ બળમાં શું થશે? ઘટાડો થશે. તો આપણે એમ વિચારીએ કે કોઈ એમ દળનો પી પદાર્થ અહીંયા છે, ધારો કે એમ દળનો પી પદાર્થ અહીંયા છે, તો આ પદાર્થ પર, આ પદાર્થ પર પૃથ્વીના રોટેશનના કારણે, ચલો પૃથ્વીના રોટેશનના કારણે આઉટર દિશામાં ફોર્સ લાગે. એ ફોર્સ કેવી રીતે લાગશે? ત્રણ ડિરેક્શન છે, એક આ ડિરેક્શન છે, એક આ ડિરેક્શન છે, એક આ ડિરેક્શન છે. આ ત્રણ ડિરેક્શન છે, આને નામ આપી દો 1, 2 એન્ડ 3. બોલો આ જે ફોર્સ છે એ ફોર્સ કઈ લાઈનમાં લાગશે? વન ડિરેક્શન માં લાગશે, ટુ ડિરેક્શન માં લાગશે કે થ્રી ડિરેક્શન માં લાગશે? ટુ ડિરેક્શન માં. ઓકે, આપણે સમજીએ કે જો ટુ ડિરેક્શન માં લાગવું હોય તો અર્થ ને રોટેશન કેવી રીતે કરવું પડે? આ રીતે સર્ક્યુલર બનાવવું પડે તો જ આ દિશામાં લાગે. આપણે હમણાં જ ભણી ગયા છીએ કે જો સર્ક્યુલર પથ પર જો કોઈ પદાર્થ ગતિ કરતો હોય તો એની રેડિયસ ની લાઈન માં આઉટરવર્ડ ની તરફ ફોર્સ લાગે. તો આ જે પદાર્થ છે એ તો આ પ્રમાણે સર્ક્યુલર પથ પર, તો એના દ્વારા આની રેડિયસ કઈ દિશામાં હશે? આ દિશામાં. તો આપણો જે ફોર્સ છે એ ફોર્સ કઈ દિશામાં લાગશે? આઉટરવર્ડ લાઈન 3, બરાબર. તો 2 આ 1 ની દિશામાં લગાડવું હોય તો આ પ્રમાણે સર્કલ બનવું પડે, એટલે આ પ્રમાણે ફરવી પડે. દાખલા તરીકે આ અર્થ છે, અર્થને જો 1 ની દિશામાં ફોર્સ લગાડવું હોય તો અર્થને કેવી રીતે રોટેશન કરવું પડે? આ રીતે. તો સર્કલ કઈ રીતે બનશે? આ પ્રમાણે બનશે ને. અને જો 2 ની દિશામાં એ પ્રમાણે ફોર્સ લગાડવું હોય તો અર્થને કેવી રીતે ભ્રમણ કરવું પડે? આ રીતે. એટલે આ પ્રમાણે એક સર્કલ બને. તો આ એફ એ 3 ની દિશામાં છે, એનો અર્થ શું થયો? કે અર્થ એક્ઝેક્ટ આ પ્રમાણે રોટેશન કરી રહી છે. તો આ પ્રમાણે જે રોટેશન થઈ રહી છે એ રોટેશનમાં આ જે છે અર્થ, એ અર્થ દ્વારા લાગતો જે ફોર્સ છે એ ફોર્સ કઈ દિશામાં લઈએ? આપણે માની લઈએ કે આ જે એક્સિસ લાઈન છે, એક્સિસ લાઈનમાં આપણે કહીએ ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. તો આપણી અર્થ કઈ દિશામાં ફરે છે? પશ્ચિમ થી પૂર્વ દિશામાં. તો પશ્ચિમ થી પૂર્વ દિશામાં ફરે છે એટલે આપણે એને આ પ્રમાણે લઈએ, એટલે આ આપણું એક સર્કલ બની ગયું. તો હવે 2 નંબર અને 3 નંબરની આપણને જરૂર નથી, આપણને ફોર્સ કઈ દિશામાં મળે છે? 3 નંબરની લાઈનમાં. ઓકે, તો આ ફોર્સ કયું હશે? એમ દળના પદાર્થ પર બહારની તરફ લાગતું ફોર્સ કયું હશે? હવે આપણે હેમિસ્ફિયર, સેમિસ્ફિયર ની જરૂર નથી, એટલે આને આપણે નીકાળી દઈએ. તો બહારની તરફ આ એક ફોર્સ લાગે છે, આ ફોર્સ કયો હશે? એમ દળના પદાર્થ પર બહારની તરફ લાગતો ફોર્સ આપણે કહી લઈએ છીએ mv² / r. તો આ mv² / r ફોર્સ લાગે છે, આ ફોર્સ આ દિશામાં લાગે છે. જ્યારે આ પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ કઈ દિશામાં છે? આ દિશામાં. જ્યારે fg કહીએ તો એક આ દિશામાં લાગે છે અને એક નીચેની તરફ લાગે છે. આપણે fg નો બિલકુલ વિરુદ્ધ ઘટક લેવો છે આ દિશામાં. તો જો આ એંગલ લેમ્ડા હશે તો આ એંગલ પણ આપણને કેટલો મળશે? લેમ્ડા. તો આ જે સેન્ટ્રીપિટલ ફોર્સ છે જેને આપણે fc કહીએ, તો fc નો આપણને કયો ઘટક મળશે? fc cos ઓફ લેમ્ડા. ઓકે,
સેન્ટ્રીપેટલ ફોર્સ જે બહારની તરફ લાગે છે એનો કોસ લેમ્ડા ઘટક, કારણ કે લેમ્ડા છે તો એનો આ ઘટક કોસ લેમ્ડા. તો વન ફોર્સ ઇઝ આઉટવર્ડ, વન ફોર્સ ઇઝ ઇનવર્ડ ટુવર્ડ ધ સેન્ટર. તો આ બાબતને આપણે નોંધી લઈએ અને નોંધ્યા પછી આપણે એને સમજી લઈએ. એક વર્ણન સ્વરૂપે સમજી લઈએ. અક્ષાંશ, અક્ષાંશ એટલે આપણે જાણીએ છીએ કે પૃથ્વીના કોઈ પણ સ્થળેથી પૃથ્વીના કેન્દ્ર સાથે વિષુવવૃત્તીય રેખાને જોડતી રેખા વચ્ચેનો જે એંગલ છે, મતલબ જે કોઈ પણ સ્થળેથી આ જે સેન્ટર સાથે જોડતી રેખા અને વિષુવવૃત્તીય રેખા વચ્ચેનો જે એંગલ છે એને અક્ષાંશ કહીએ છીએ. આપણે આકૃતિનું વર્ણન કર્યું છે કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આ એમદળનો પદાર્થ છે એ પૃથ્વીના ભ્રમણને લીધે પિક્ય દિશામાં એને બહારની તરફ વિસ્ક્યારોપણ આર જેટલો કેન્દ્ર ત્યાગી પ્રવેગ લાગે છે. અને આ પ્રવેગની અસર હેઠળ પદાર્થને પિક્યુ દિશામાં લાગતો બળ કેટલો છે? એમબી સ્ક્વેર અપોન આર. તો હવે આ પી પદાર્થ પર જેનું દળ એમ છે, આ એમ દળ વાળા પદાર્થ પર, એમ દળ વાળા પદાર્થ પર લાગતું જે બળ છે એ બળને બે રીતે વર્ણવી શકાય. એક તો પદાર્થ પર નીચેની તરફ લાગતું ગુરુત્વાકર્ષણ બળ જેને એમજી કહીએ છીએ, જે કેન્દ્ર તરફ લાગે છે, આ કેન્દ્ર તરફ લાગે છે એને એમજી બરાબર એમજી તરીકે લખીએ છીએ. અને બીજું પદાર્થ પર પિક્યુની દિશામાં, કારણ કે રોટેશન આ તરફ કરે છે એટલે એના તરફ ફોર્સ કઈ તરફ લાગશે? બહારની તરફ, રેડિયલ કોમ્પોનન્ટ પ્રમાણે બહારની તરફ લાગે છે. તો આ બળને આપણે વી સ્ક્વેર અપોન આર, જો એનું કેન્દ્ર થી પ્રવેગ હોય તો આ બળ એફસી શું થશે? એમવી સ્ક્વેર અપોન આર. હવે આને એક બીજી રીતે પણ સમજી લઈએ. એક મેથેમેટિકલ ઇક્વેશન છે જેનો ઉપયોગ આપણે આજ આમાં થશે. આ એંગલ કયો બને છે? ધારો કે આ એમ છે, તો એમ થી આ પી પદાર્થ છે ઓ, તો જે જે અક્ષાંશ થી પી જે વર્તુળ બનાવે છે એ વર્તુળને ત્રિજ્યા આપણે લઈ લઈએ સ્મોલ આર, અને આ જે ત્રિજ્યા થશે આ જેને રેડિયસ ઓફ અર્થ આરી કહીએ છીએ. તો આને આપણે એક ત્રિકોણના સ્વરૂપમાં લઈએ તો ત્રિકોણ ઓ એમ પી માં સમજીશું. ત્રિકોણ ઓ એમ પી માં મેઝરમેન્ટ એંગલ એમ ઇઝ ઇક્વલ્સ ટુ 90. તો એનો અર્થ થયો કે જો આ લેમડા હોય તો આ એંગલ પણ કેવો થશે? લેમડા થશે. તો આ લેમડા એંગલ માટે આપણે શું કહી શકીએ? આ એંગલ લેમડા માટે કોસ લેમડા, કોસ લેમડા ઇઝ ઇક્વલ્સ ટુ પાસેની બાજુ, પાસેની બાજુ એટલે એમપી ડિવાઇડેડ બાય શું થશે? પીઓ. તો કોસ લેમડા ઇઝ ઇક્વલ્સ ટુ એમપી એટલે આર, અને પીઓ એટલે આર ઈ. ધેરફોર આર ઇઝ ઇક્વલ્સ ટુ આર ઈ કોસ ઓફ લેમડા. ઇક્વેશન ની અંદર આનું આપણે જરૂર પડશે એટલે આ ઇક્વેશન ને આપણે વન નંબર આપી દઈએ. હવે અહીંયા આપણે હજુ એફસી વિશે આપણે થોડીક વાત કરવી પડશે, કારણ કે એફસી સમજીએ અહીંયા આગળ. આ જે એફસી છે એ એફસી નો ઘટક એમજી ની દિશામાં, આ જે એફસી ફોર્સ છે આ ફોર્સ નો જે એમજી એફજી છે, આ જે સેન્ટ્રીપેટલ ફોર્સ છે એનો એફજી બિલકુલ વિરુદ્ધ દિશાનો ઘટક છે, જેને આપણે શું કહીશું? એફસી કોસ લેમડા. આપણે લખીશું કે કેન્દ્ર ત્યાગી બળનો એફજી ની વિરુદ્ધ નો ઘટક, જેને આપણે શું કહીશું? એમવી સ્ક્વેર અપોન આર કોસ ઓફ લેમડા ઘટક લઈએ. તો હવે આ જે પી કણ છે, પી કણ પર લાગતું અસરકારક બળ, અસરકારક ગુરુત્વાકર્ષણ બળ, કારણ કે આપણી પાસે તો બે ફોર્સ લાગે છે, આપણે જાણીએ છીએ ફોર્સ બે કઈ રીતે લાગે છે કે એક બહારની તરફ લાગે છે જેને આપણે શું કહીએ છીએ? કેન્દ્ર ત્યાગી, અને એક અંદરની તરફ લાગે છે જે ગ્રેવિટેશનલ ફોર્સ કહીએ છીએ. તો એની અસર હેઠળ
લાગતું અસરકારક ગુરુત્વાકર્ષણ બળ એમજીડેસ હોય તો એમજીડેસ ઇઝ ઇક્વલ્સ ટુ એક સેન્ટર તરફ લાગે છે જેને આપણે શું કહીશું એમજી અને એને વિરુદ્ધ દિશામાં લાગે છે તેને આપણે શું કહીશું એમબી સ્ક્વેર અપોન આર કોસ ઓફ લેમ્ડા. હવે આ ઇક્વેશન માં આપણે જાણીએ છીએ કે ત્રણે ત્રણ ટર્મ માં શું છે એમ છે તો એમને આપણે જો કોમન લઈ લઈએ તો જીડીએસ ઇઝ ઇક્વલ્સ ટુ જી માઇનસ વી સ્ક્વેર અપોન આર કોસ ઓફ લેમ્ડા. હવે અહીં આપણે એવું ધારી લઈએ કે પૃથ્વી જે રોટેશનલ મોશન કરે છે પૃથ્વીનો કોણીય પ્રવેગ ઓમેગા હોય તો કારણ કે પૃથ્વી રોટેશનલ મોશન કરે છે તો રોટેશનલ મોશનમાં એનો કોણીય પ્રવેગ કેટલો હોય ઓમેગા હોય તો આપણે સમીકરણમાં વી બરાબર ઓમેગા લેતા શું થશે જીડેસ બરાબર જી માઇનસ વીની જગ્યાએ ઓમેગા સ્ક્વેર આર સ્ક્વેર ડિવાઇડેડ બાય આર કોસ ઓફ લેમ્ડા. એક આર એની રેસ કેન્સલ થશે જીડેસ બરાબર જી કોમન નીકાળીએ તો વન માઇનસ ઓમેગા સ્ક્વેર આર કોસ લેમ્ડા. અહીંયા જી છે નહીં એટલે આ જીને ક્યાં લખીશું નીચે લખીશું. તો આ જી કયો છે આ જી એ નોર્મલ જીઈ જેને આપણે લખી શકીએ તો જીડેસ ઇઝ ઇક્વલ્સ ટુ જી વન માઇનસ. હવે આર ની જગ્યાએ અહીંયા જુઓ ઇક્વેશન નંબર વન આપણે એ મેળવી ચુક્યા છે કે સ્મોલ આર ઇઝ ઇક્વલ્સ ટુ આર ઇન્ટુ કોસ ઓફ લેમડા. તો આ આર ઇન્ટુ કોસ ઓફ લેમડા ને જો આની જગ્યાએ મૂકીએ તો આપણને અહીંયા શું મળશે ઓમેગા સ્ક્વેર આર ઈ કોસ લેમડા અને એન ઇન સ્ક્વેર બે વખત અને છેદમાં થયો જી. તો આ જે ઇક્વેશન છે જી ડેસ ઇઝ ઇક્વલ્સ ટુ ઓમેગા સ્ક્વેર આર ઈ કોસ સ્ક્વેર લેમડા જે અક્ષાંશ સાથે કારણ કે અહીં લેમડા છે લેમડા એટલે એંગલ તો અક્ષાંશ સાથે જીમાં થતા ફેરફારનું સમીકરણ છે. અહીંયા સમજીએ સમીકરણ અને નામ આપી દઈએ ઇક્વેશન ને આપણે ક્યાં સુધી નામ આપે છે વન અને ટુ નામ આપી દઈએ. તો સમીકરણ બે એ અક્ષાંશ સાથે જીમાં થતા ફેરફારનું સમીકરણ છે. હવે આ ઇક્વેશનને આપણે બધા વિકલ્પો સ્વરૂપે લઈ લઈએ. હવે આપણે બધા વિકલ્પો લેવા છે તો આપણે આ ઇક્વેશનને એકવાર ફરી ઉપર લખી દઈએ જેથી વ્યૂમાં આપણે આવશે કે જી ડેસ ઇઝ ઇક્વલ્સ ટુ જી વન માઇનસ ઓમેગા સ્ક્વેર આર ઈ કોસ સ્ક્વેર લેમડા ડિવાઇડેડ બાય જી અથવા તો આપણે એને નોર્મલ સ્વરૂપે રાખીએ તો જી માઇનસ આ જી લખતા નથી જી ઈ માઇનસ ઓકે અહીંયા જી બરાબર જી ઈ લખીશું. ધ રીઝન ઇઝ ધેટ જી ઇઝ ઇક્વલ્સ ટુ જી ઈ. તો હવે કેટલાક અગત્યના વિકલ્પોની વાત કરીએ અગત્યના વિકલ્પો એમાં પહેલું જ જો આપણો પદાર્થ પી ધ્રુવ પર હોય અહીંયા જોઈએ જો પદાર્થ પી ધ્રુવ પર હોય જો અહીંયા પદાર્થ પી ધ્રુવ પર હોય અહીંયા તો વિષુવવૃત્તીય રેખા સાથે આ ધ્રુવની રેખાએ કેટલો ખૂણો આંતર્ય કહેવાશે 90 નો. એ જ પ્રમાણે બીજા વિકલ્પમાં આપણે એને ક્યાં લઈશું વિષુવવૃત્ત પર. તો અહીંયા લઈએ કે જો પદાર્થ ધ્રુવ પર હોય તો લેમડા ઇઝ ઇક્વલ ટુ શું થશે 90 અને લેમડા બરાબર 90 હોય તો આપણે શું લખી શકીએ જી ડેસ બરાબર જીઈ માઇનસ ઓમેગા સ્ક્વેર આર ઈ કોસ સ્ક્વેર ઝીરો સોરી કોસ સ્ક્વેર 90 વેક્ટર કોસ 90 ની કિંમત આપણે જાણીએ છીએ કેટલી થશે કોસ 90 ઇઝ ઇક્વલ્સ ટુ
જીરો, યસ. તો એ કેટલા લખી દઈએ, જી ડેસ બરાબર જીઈ. તો અહીંયા વિષુવવૃત્ત પર જી ડેસ નું મૂલ્ય કેટલું થશે, જી ડેસ ઇઝ ઇક્વલ્સ ટુ, જો પદાર્થ અહીંયા વિષુવવૃત્ત પર હોય તો, જો પદાર્થ વિષુવવૃત્ત પર હોય તો, આપણે જાણીએ છીએ કે પદાર્થ વિષુવવૃત્ત પર હોય ત્યારે લેમડા બરાબર કેટલો થશે, જીરો. કારણ કે આપણે અક્ષાંશની વ્યાખ્યામાં જ જાણીએ છીએ કે ઇક્વિટોરિયલ લાઇન સાથે આંતરેલો ખૂણો, હવે એ જ લાઇન એની સાથે આંતરશે ખૂણો એ કેટલો થશે, જીરો થશે. ઓકે, તો લેમડા ઇઝ ઇક્વલ ટુ જીરો. તો અહીંયા શું લખી શકીએ, જી ડેસ ઇઝ ઇક્વલ ટુ જીઈ માઇનસ ઓમેગા સ્ક્વેર આર ઈ કોસ સ્ક્વેર જીરો. કોસ સ્ક્વેર જીરો ની કિંમત શું થશે અહીંયા આગળ, વન થશે. તો અહીંયા શું થશે, જી ડેસ ઇઝ ઇક્વલ ટુ જીઈ માઇનસ ઓમેગા સ્ક્વેર આર ઈ, અને વન લખીએ તો આપણને ફાઇનલ ઇક્વેશન મળશે, જી ડેસ ઇઝ ઇક્વલ ટુ જીઈ માઇનસ ઓમેગા સ્ક્વેર આર ઈ. તો મિત્રો તમે જોઈ શકો છો કે ધ્રુવ પર હોય પદાર્થ ત્યારે આપણને જે જી મળે છે એ આપણને મેક્સિમમ મળે છે, જેને આપણે શું લખી શકીએ, જી મેક્સિમમ. વાસ્તવમાં જી મેક્સિમમ એટલે આપણે શેપમાં પણ જોઈ ગયા હતા, પૃથ્વીના આકારને લીધે પણ જોયું હતું કે જે ધ્રુવ પ્રદેશ છે, ધ્રુવ પ્રદેશ પર 21 સેન્ટીમીટર ત્રિજ્યા ઓછી હોય છે, મતલબ છેદ ઓછો થાય, છેદ ઓછો થાય તો ઓબ્વિયસલી જી મેક્સિમમ હોય. અને આ રીતે પણ આપણે જોઈએ તો લેમડા ની કિંમત 90 લેતા કોસ 90 આપણને શું મળે છે, જીરો, જેના કારણે જી ડેસ બરાબર જી મળે છે, મતલબ જી માંથી બાદ થતું આખું ટર્મ શું થઈ જાય છે, જીરો થઈ જાય છે. અહીંયા આગળ કોસ સ્ક્વેર જીરો, મતલબ કોસ જીરો ની કિંમત થાય છે વન, એટલે આ જી ડેસ માંથી કઈ કિંમત તો બાદ થાય છે, એટલે અહીંયા જી ડેસ માં ઘટાડો થાય છે. હવે આ બાબતને એક બીજી રીતે પણ સાંકળી શકીએ અને સમજી શકીએ કે ધારો કે આ અર્થનો ગ્લોબ છે, ધારો કે આ રોટેશનલ મોશન કરે છે, આ રીતે રોટેશનલ મોશન કરે છે, તો રોટેશનલ મોશન દરમિયાન એનો દરેકે દરેક કણ શું કરશે, સર્ક્યુલર પથ પર મોશન કરશે, બરાબર, સર્ક્યુલર પથ પર મોશન કરશે. એવો કોઈ બિંદુ છે કે જે સ્થિર રહેશે, છે, બે પોઈન્ટ છે, એક તો પોલ નો પોઈન્ટ, નોર્થ પોલ અને સાઉથ પોલ, આ બે પોલ ના જે પોઈન્ટ છે એ મૂવ નહીં કરે, એ તો સ્થિર રહેશે. હવે સ્થિર રહેશે એનો અર્થ શું થયો, કે એ જગ્યાએ આ જે પોલ ના જે બે પોઈન્ટ છે, તમે કોઈ પણ વસ્તુ ભમવા તેને એક્ઝેટ ઉપર નો પોઈન્ટ અને જે અર્થ સાથે ટચ થયેલો પોઈન્ટ હશે એ પોઈન્ટ, તો તમે નાનો એક દડો ફેરવો તો અર્થ સાથે ટચ થયેલો પોઈન્ટ અને ઉપર નો પોઈન્ટ, બે પોઈન્ટ શું હશે, સ્થિર હશે. તો આ સ્થિર પોઈન્ટ છે, સ્થિર પોઈન્ટ હશે એટલે અહીંયા કોઈ પદાર્થ મૂકવામાં આવે તો એના પર જે કેન્દ્ર ત્યાગી બળ લાગે છે, મતલબ એમવી સ્ક્વેર અપોન આર, આપણો જે આ ફોર્સ છે એમવી સ્ક્વેર અપોન આર, જેને આપણે અહીંયા લખ્યું છે એમવી સ્ક્વેર અપોન આર, એ આમાંથી માઇનસ થાય નહીં, અને માઇનસ થાય નહીં મતલબ કે એમજીનેસ બરાબર આપણને એમજી મળે, એનો અર્થ એ થયો કે જીનેસ બરાબર આપણને શું મળશે, જીઈ મળે. તો આ બે બિંદુઓ કેવા હોય, સ્થિર બિંદુઓ હોય, જે પોલર પોઈન્ટ હોય જે સ્થિર હોય, બાકીના બધા જ પોઈન્ટ શું કરતા હોય, અર્થની સાથે રોટેશનલ પથ પર, સર્ક્યુલર પથ પર, રોટેશનલ મોશનના કારણે બધા જ પોઈન્ટ સર્ક્યુલર પથ પર ગતિ કરતા હોય, એટલે એમના ઉપર બહારની તરફ કેન્દ્ર ત્યાગી બળ લાગે એટલે એ ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ દિશામાં લાગતું હોવાથી ઘટાડો થાય, જ્યારે આ પોઈન્ટ સ્થિર હોવાથી કોઈ પણ પ્રકારે કેન્દ્ર ત્યાગી બળ લાગતું નથી, એટલે અહીંયા રહેલા પોઈન્ટને માત્ર ને માત્ર શું લાગે છે, ગુરુત્વાકર્ષણ બળ. તો આમ જી નું મેક્સિમમ મૂલ્ય આપણને ધ્રુવ પર મળે છે અને જેનું મિનિમમ મૂલ્ય આપણને મળે છે પોલર પર મળે છે. ઓકે.